વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હું પણ મજામાં છું. આ પહેલાના ભાગમાં આપણે ધોરણ 8ના એકમ 7 દેશભક્ત જગડુશા એના વિશે આપણે પરિચય મેળવ્યો હતો કે પ્રજાવત્સલ રાજા વિશળદેવે તો બધું જ પોતાની પ્રજા માટે સમર્પિત કરી દીધું હતું, પરંતુ નગર શેઠ એવા દેશભક્ત જગડુશાએ પણ પોતાની 40-40 વખારો ગુજરાતને, જ્યારે એમણે 3-3 વર્ષ સુધી દુષ્કાળ ચાલતો હતો એવી કપરી પરિસ્થિતિમાં પાટણના રાજા વિશળદેવને કહ્યા વગર જ, માગણી કર્યા વગર જ તેમને સમર્પિત કરી દીધું હતું. આવું દેશ માટે દેશભક્તિ રાખનાર દેશભક્ત જગડુશા વિશે આપણે સરસ મજાનું એકમ ભણ્યા હતા. હવે સમય આવી ગયો છે એક એવું એકમ ભણવાનો જે લોકો દ્વારા રચિત છે, લોકો દ્વારા ગવાયેલું છે અને જે શ્રમજીવી એવા ખેડૂતના મનના આનંદની વ્યક્ત કરે છે. તમે એકદમ સાચું કીધું. આજે આપણે ધોરણ 8ના એકમ 8 આજ આનંદ એ લોકગીત વિશે માહિતી મેળવવાની છે. પરંતુ સૌથી પહેલાં આ લોકગીતમાં આપણે શું જોવાનું છે તેનું આપણે પરિચય મેળવી લઈએ. પૂર્વભૂમિકા. આ એક લોકગીત હોવાને કારણે આમાં કવિ પરિચય નહીં આવે, કેમ કે આ લોકો દ્વારા આપોઆપ ગવાયેલું છે. ઘણા બધા લોકોએ એકસાથે ગાયેલું હોવાથી લોકગીતના રચયિતા મળી શકે નહીં. ત્યારબાદ આપણે બધાએ સાથે મળીને કાવ્યનું ગાયન કરવાનું છે. ખૂબ જ સરસ મજાનો રાગ છે, હૃદય સ્પર્શી જાય એવો રાગ છે આનો. કાવ્ય ગાયન આપણે જરૂરથી સાથે મળીને કરશું અને મને આશા છે કે તમે પણ ફરી ફરીને એ કાવ્ય ગાયન કરશો. તો ચાલો સૌથી પહેલાં આપણે પૂર્વભૂમિકા જોઈ લઈએ. આ એક લોકગીત છે. લોકગીતનો રચનાર હંમેશા પડદા પાછળ રહેતો હોય છે, તેથી તેના નામઠામ વિશે આપણને ભાગ્યે જ કશી માહિતી મળતી હોય છે. ક્યારેક કૃતિ કોઈ એક વ્યક્તિનું સર્જન પણ હોઈ શકે, તો ક્યારેક એક કરતાં વધુ વ્યક્તિઓનો પણ એમાં હિસ્સો રહ્યો હોય. આ લોકગીત વિશે આપણે સૌથી પહેલાં માહિતી મેળવી કે એ એક વ્યક્તિએ પણ ગાઈ શક્યું હોય, અને ઘણી વખત લોકગીતમાં એક કરતાં વધારે વ્યક્તિઓએ પણ ભાગ લીધેલો હોય. લોકોની આનંદની, એમની લાગણીની અલગ અલગ પ્રકારના ભાવનાઓ વ્યક્ત કરતા લોકગીત હોય છે. લોકગીત એ ખૂબ જૂનો પ્રકાર છે અને પહેલેથી જ ખૂબ વખણાયેલો છે. લોકો દ્વારા રચિત હોવાને કારણે લોકોના મન સુધી સીધો પહોંચી જાય છે એવો એનો રાગ હોય છે. આ સમગ્ર એકમમાં આપણને માનવ જીવનના અસલ તળબદા સંવેદનોને લોકગીતમાં સરસ વાચા મળતી હોય છે, જે ગામડાની તળપદી ભાષા અત્યારે વિસરાઈ ગઈ છે, જે ભૂલી જવાઈ ગઈ છે. લોકો બોલી નથી શકતા તેનું લોકગીતમાં સુંદર રીતે આપણને એ વાચાને આપણે ઓળખી શકીએ છીએ. તેવા તળપદો શબ્દો દ્વારા મનની લાગણીઓને લોકગીત દ્વારા લોકોના હૃદય સુધી પહોંચાડી શકાય છે. અહીં આ ગીતમાં સરળ શૈલીમાં વર્ષા ઋતુનું આનંદદાયક ચિત્ર ઊભું કર્યું છે. તદુપરાંત કૃષિ સંસ્કૃતિમાં વ્યવસાય સાથે ઉત્સવનો આનંદ ઉલ્લાસ કેવી સહજ રીતે જોડાઈ જાય છે એ બાબતનું હુબહુ ચિત્રણ રજૂ કરવામાં આવ્યું છે. કૃષિ સંસ્કૃતિનો વ્યવસાય એટલે કે જે ખેડૂતો ખેતીનો વ્યવસાય કરતા હોય છે એના મનમાં વર્ષા ઋતુ આવવાને કારણે કેટલો આનંદ ઉલ્લાસ છવાઈ જાય છે એની અહીંયા ખૂબ જ સુંદર રીતે રજૂઆત કરવામાં આવી છે. આ લોકગીતો દ્વારા વર્ષા ઋતુ અને ખેડૂત તથા એના પાકની, જે વર્ષા ઋતુ સારું થવાને કારણે પાક સારો થાય એવી આશાની અહીંયા ખૂબ જ સુંદર રીતે
આપણી સમક્ષ આ કાવ્ય દ્વારા રજૂઆત કરવામાં આવી છે. આવા સુંદર મજાના લોકગીતને આપણને પણ વારે વારે વાગડવાનું મન થાય. આપણે હવે આ સુંદર મજાનું કાવ્યનું ગાયન કરવાનું છે. તમે બધા મારી સાથે ખેડૂતના આનંદને વ્યક્ત કરતા, વર્ષા ઋતુ આવવાના આનંદને વ્યક્ત કરતા આવા સુંદર મજાના લોકગીતને ગાવા માટે તૈયાર છો ને? તો ચાલો આપણે બધા સાથે મળીને હવે આવા સરસ મજાના કાવ્યનું ગાયન કરીએ. કાવ્ય ગાયન. ઉત્તર દખણથી ચડી વાદળી રે લોર, ઉત્તર દખણથી ચડી વાદળી રે લોર, ઝીણી ઝીણી ઝબૂકે છે વીજજો, ઝીણી ઝીણી ઝબૂકે છે વીજજો, આજ આનંદ મારે આંગણે રે લોર, આજ આનંદ મારે આંગણે રે લોર. ઉત્તર દખણથી ચડી વાદળી રે લોર, ઉત્તર દખણથી ચડી વાદળી રે લોર, ઝીણી ઝીણી ઝબૂકે છે વીજજો, ઝીણી ઝીણી ઝબૂકે છે વીજજો, આજ આનંદ મારે આંગણે રે લોર, આજ આનંદ મારે આંગણે રે લોર. ખેડૂતના માથે લીલા મોળિયા રે લોર, ખેડૂતના માથે લીલા મોળિયા રે લોર, ધોરીડાની કોટે ઘુઘર માણજો, ધોરીડાની કોટે ઘુઘર માણજો, આજ આનંદ મારે આંગણે રે લોર, આજ આનંદ મારે આંગણે રે લોર. વીરના વાવડીએ હીરેલા જણ્યા રે લોર, વીરના વાવડીએ હીરેલા જણ્યા રે લોર, મોતીડાની શેરુ ટંકાવજો, મોતીડાની શેરુ ટંકાવજો, આજ આનંદ મારે આંગણે રે લોર, આજ આનંદ મારે આંગણે રે લોર. વીરના વાવડીએ હીરલા ચડ્યા રે લોર, વીરના વાવડીએ હીરલા ચડ્યા રે લોર, મોતીડાની શેરુ ટંકાવજો, મોતીડાની શેરુ ટંકાવજો, આજ આનંદ મારે આંગણે રે લોર, આજ આનંદ મારે આંગણે રે લોર. ધોરીની ડોકે બાંધી રાખડી રે લોર, ધોરીની ડોકે બાંધી રાખડી રે લોર, વીરને લલાટ કુમકુમનો ચાંદલો જો, વીરને લલાટ કુમકુમનો ચાંદલો જો, આજ આનંદ મારે આંગણે રે લોર, આજ આનંદ મારે આંગણે રે લોર. ધોરીની ડોકે બાંધી રાખડી રે લોર, ધોરીની ડોકે બાંધી રાખડી રે લોર, વીરને લલાટ કમકુમનો ચાંદલો જો, વીરને લલાટ કમકુમનો ચાંદલો જો, આજ આનંદ મારે આંગણે રે લોર, આજ આનંદ મારે આંગણે રે લોર. વાવી જારુને વાવ્યા બાજરા રે લોર, વાવી જારુને વાવ્યા બાજરા રે લોર, ધરતીએ ઓઢ્યા લીલા ચીરા
આજ આનંદ મરે આંગણે રેલોન, આજ આનંદ મરે આંગણે રેલોન, વાવી ઝારું ને વાવ્યા માજરા લેલોન, વાવી ઝારું ને વાવ્યા માજરા રેલોન, ધરતી ઓઢ્યા લીલા ચીર જો, ધરતી ઓઢ્યા લીલા ચીર જો, આજ નંદ મરે આંગણે રેલો, આજ આનંદ મરે આંગણે રેલો, સરિતાની શેરુ ચલે જોર મારેલો, સરિતાની શેરુ ચલે જોર મારેલો, ગવરી તો ચર લીલા ઘાસ જો, ગવરી તો ચર લીલા ઘાસ જો, આજ આનંદ મરે આંગણે રેલો, આજ આનંદ મરે આંગણે રેલો, સરિતાની શેરુ ચાલે જોર મારેલો, સરિતાની શેરુ ચાલે જોર મારેલો, ગવરી તો ચર લીલા ઘાસ જો, ગવરી તો ચર લીલા ઘાસ જો, આજ આનંદ મરે આંગણે રેલો, આજ આનંદ મરે આંગણે રેલો, ઓતર દખણથી ચડી વાદળી રેલો, ઓતર દખણથી ચડી વાદળી રેલો, ઝીણી ઝીણી ઝબૂકે છે વીજ જો, ઝીણી ઝીણી ઝબૂકે છે વીજ જો, આજ આનંદ મરે આંગણે રેલો, આજ આનંદ મરે આંગણે રેલો, આજ આનંદ મરે આંગણે રેલો, આજ આનંદ મરે આંગણે રેલો. વિદ્યાર્થી મિત્રો, કેવી મજા આવી ને? આવું સુંદર મજાનું લોકગીત જે આપણા મનને સ્પર્શી જાય, વર્ષા ઋતુનું આનંદદાયક ચિત્ર ઊભું કરી જાય તેવું સુંદર મજાનું ગીત ગાઈને તમને પણ મારી સાથે મજા આવી ગઈ હશે. ફરી ફરીને તમે આ ગીત જરૂરથી ગાજો. આપણે ફરીથી મળીશું આ એકમની સમજૂતી સાથે. આવજો. આભાર.